નમસ્કાર દોસ્તો, એસપી એન્ટરટેનમેન્ટ ચેનલમાં તમારું સ્વાગત છે. ટ્રાફિકના નવા નિયમ અને પોલીસને આપવામાં આવેલ ટાર્ગેટને કારણે શહેરીજનો ત્રસ્ત થઈ ગયા છે. વાહન પર નીકળનાર શહેરીજનો પોલીસના ભયથી થરથરી રહ્યા છે. ટાર્ગેટ પૂરા કરવાના લાહેમાં પોલીસ વાહન ભૂલી હોય તેમ વિદેશી નાગરિકો સાથે પણ તેઓ માથાકૂટ કરી રહ્યા છે. કાયદાનું પાલન દરેક કંઈક કરવું જોઈએ, પરંતુ વિદેશમાં આપણી બદનામી થાય તેવું ગેરવર્તન તો ન જ કરવું જોઈએ. કીકીવી ચોકમાં પીએસઆઈ એ વિદેશી યુવક સાથે માથાકૂટ કરી ગેરવર્તન કરતા દેકારો મચી ગયો હતો. અફઘાનિસ્તાનનો નિવાસ નામનો યુવક 3 દિવસથી રાજકોટ આવ્યો હતો અને મંગળવારે સાંજે 6:30 વાગે કોઈનું એક્ટિવા ચલાવી કલાવડ રોડ પર રોડથી મહિલા કોલેજ તરફ જતો હતો અને કેટીવી ચોક પાસે પહોંચ્યો ત્યારે ત્યાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક શાખાના પીએસઆઈ જાલાની તેના પર નજર પડી હતી. વિદેશી યુવકે હેલ્મેટ પહેર્યું ન હોવાથી તેને અટકાવવામાં આવ્યો હતો અને પીએસઆઈ જાલા હેલ્મેટ નહીં પહેરવાના કારણે વિદેશી યુવક પાસે ગુજરાતીમાં દંડ વસૂલવાની વાત કરી રહ્યા હતા, જ્યારે અફઘાની યુવક માત્ર અંગ્રેજી ભાષા જ જાણતો હતો. વિદેશી અને પીએસઆઈ વચ્ચેનો વાર્તાલાપ બંને સમજી શક્યા ન હતા અને તે કારણે મામલો તંગ થઈ ગયો હતો, જેના પગલે લોકોના ટોળા ટોળા એકઠા થઈ ગયા હતા. ટોળામાં હાજર લોકોએ ચર્ચા તો કહ્યું હતું કે મામલો તંગ થતા પીએસઆઈ જાલાએ વિવેક ગુમાવ્યો હતો અને કોઈ પણ સંજોગોમાં સ્થળ પર દંડ વસૂલવાની જીદ પણ પકડી હતી. યુવક પર દબાણ કરતા વિદેશી યુવકને હાલત કફોડી બની હતી. અંતે કોઈ શિક્ષિત વ્યક્તિ વચ્ચે પડ્યો હતો અને તેને વિદેશી યુવકને સમજાવતા તે યુવક જોડેથી 500 રૂપિયાનો દંડ વસૂલાયો હતો. લોકોએ આક્રોશ ફેલાવતો કહ્યું હતું કે પોલીસ તેની ફરજ બજાવે તેમાં કોઈ વિરોધ હોઈ શકે નહીં, પરંતુ વિદેશી યુવક કાયદાથી અજાણ હતો ત્યારે તેની સાથે સારી રીતે વર્તન કરી તેને સમજાવી કામગીરી કરવી જોઈએ. પરંતુ ફોજદાર જાલાએ ઉત્તેજાઈ કરતા એક યુવક ગુજરાત અને ભારતની ખરાબ છાપ લઈને જાય તે વાત તમામ નાગરિકો માટે અસહ્ય હતી. તો બસ આ વિડીયો માટે આટલું. ફરી મળીશું વિડીયો સાથે. વિડીયો ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરો, અમારા ફેસબુક પેજને લાઈક કરો.